શેરા ખાતે બહાર આવેલા ખેત તલાવડી કૌભાંડ અંગે શેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેઠાભાઈ દ્વારા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિમાં પ્રશ્નની ચર્ચા સંબંધે આ સમગ્ર માહિતી તેમણે માંગી હતી. જે માહિતી આવતા ખેત તલાવડીના લાભાર્થીઓના ખેતરમાં પૂછપરછ અને તપાસ કરતા આ ખેડૂતોના ખેતરોમાં કોઈ ખેત તલાવડી બની જ નથી અને જીએલડીસીના અધિકારી દ્વારા મોટાપણે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની વિગત બહાર આવી હતી. શહેરાના ધારાસભ્ય મીડિયા સમક્ષ નિવેદન કરતા જણાવ્યું હતું કે જો ભાજપના વિજય રૂપાણીની સરકાર ઇચ્છુ હોત તો આ સમગ્ર મામલો દબાવી દેવામાં આવ્યો હોત, પરંતુ રૂપાણી સરકાર ખેડૂતોની ચિંતા કરતી સરકાર છે. ખેડૂત હક માટે સદા અગ્રેસર રહેશે તેવું જેઠાભાઈ ભરવાડે જણાવ્યું હતું. આ સમગ્ર મામલે જેઠાભાઈ ભરવાડે રાજ્યની રૂપાણી સરકારે એસીબી તેમજ શહેરા પોલીસની કામગીરીને બિરદાવી શુભેચ્છા પણ પાઠવી હતી. જેઠાભાઈએ આક્ષેપો કર્યા હતા કે આ સમગ્ર મામલે જે તે વખતના શહેરાના તત્કાલીન પીએસઆઈ એએચ ચૌધરીને આ સમગ્ર બાબતની લેખિતમાં જાણ કરવા છતાં પણ તેમણે કોઈ જ કાર્યવાહી કરી ન હતી. બાદમાં તેમની બદલી થતા પીઆઈ એચવી સિસારા દ્વારા સમગ્ર મામલે પુરાવા એકત્ર કરીને આજે ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ આ મામલે જે કોઈ પણ જવાબદાર હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. જમીન વિકાસ નિગમ ગોધરાના ઇન્ચાર્જ નાયબ મદદનીશ કુશવા તેમજ કાયમી ફરજ ભરૂચ જિલ્લામાં બજાવે છે માટે તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે ભરૂચ જિલ્લામાં પણ આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું હશે. માન્ય કલેક્ટર શ્રી પંચમહાલને સંકલનની અંદર મેં આ પત્ર લખેલો અને પત્રના અનુસંધાનમાં મેં માહિતી માંગી હતી અને જે માહિતી જીએલડીસી તરફથી મને આપવામાં આવેલી એ માહિતી અધૂરી હોવા છતાંય જે માહિતી આપી હતી એ તમામ ખેડૂતોને મેં મારી ઓફિસમાંથી મેં તમને બતાવ્યા એ પ્રમાણે પત્ર મેં લખેલા અને તમારે આ બાબતમાં કોઈ કામ થયું છે કે કેમ, ના થયું હોય તો મારી ઓફિસનો સંપર્ક કરવા માટે ધારાસભ્યશ્રીને મળવું એવું લખેલું. ત્યાર પછી આ બધા ખેડૂતો મારી ઓફિસમાં આવેલા અને એ ઓફિસમાં આવ્યા પછી જે લિસ્ટ આપી હતી એ લિસ્ટ પ્રમાણે મેં બધાને કાગળ મોકલાવેલ અને આ કાગળો પછી પીએસઆઈ ચૌધરીને મેં લેખિતમાં આપેલું કે આની અંદર ખોટા ડોક્યુમેન્ટ્સ ભરાયા છે, ખેડૂતોને ખબર નથી અને કોઈ અરજી ખેડૂતોએ કરી નથી, આ અરજીઓ કોણે કરી છે, ખેડૂત હાઈ કોર્ટ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કોણે કર્યું છે, કોના નામની સહીઓ કરી છે અને આ ખોટી રીતે ખેડૂતોના નામે પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે, ખોટા ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા છે, તો આ બાબતે તમે તપાસ કરો. એટલે પીએસઆઈ ચૌધરી પછી ઇલેક્શન આવતા એમની બદલી થઈને પેલી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સિસારાની નિમણૂક થઈ. ઇલેક્શનનો પીરિયડ પતી ગયો પછી મેં એમને ફરીથી યાદ કરાવ્યું કે આ બાબતે જીએલડીસીમાં જે રીતે કામ નથી થયું અને ખેડૂતોના પૈસા લઈ લેવામાં આવ્યા છે તે બાબતની તપાસના તમામ પુરાવા કાગળો ખેડૂતોના અરજીઓ આ બધું આપેલું છે એ બાબતે આપણે શું કર્યું. ત્યાર પછી પીઆઈશ્રીએ સંપૂર્ણ રીતે ખેડૂતોને બોલાવીને તમામના જવાબો લીધા, જવાબો લઈને પોલીસને જે કાર્યવાહી કરવાની હોય એ કાર્યવાહી કરી પુરાવા ભેગા કર્યા. ત્યાર પછી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સિસારાને લાગ્યું કે આમાં વધારે તપાસની જરૂર અને વધારે પુરાવા મેળવવાની જરૂરિયાત છે, એટલે એમણે જીએનડીસીના પંચમહાલ જિલ્લાના નાયબ નિયામક શ્રી કુશવાને કાગળ લખીને એમની પાસેથી પણ માહિતી માંગી. ઇકબાલ શેખનો રિપોર્ટ, સહેરા.